महाराज, महाराज, लियो आपना माटे हूँ भोजन लायो छु। કેમ ભાઈ, તું કેમ અહીંયા ઉભો છે? આગળ આવ પ્રભુ, આ ગરીબના સુકા રોટલાનો સ્વીકાર કરો। લાવ બેટા। અરે આ શું કરી રહ્યા છો મહારાજ? મિસ્ટરને છોડી સુકા રોટલામાં તમારું મન ગયું? તારા અમીરાતના મિષ્ટાન કરતા આ સુકો રોટલો મને વધારે સ્વાદિષ્ટ લાગે છે। ભીખ માંગનારા સ્વાદને શું જાણે? મૂર્ખ, તું જ કઈ જાણતો નથી। આજો આલખ નિરંજન। આજો ગરીબોનું લોહી ચૂસીને પકાવેલી તારા પકવાનની રોટલી, એમાંથી લોહીની ધાર ટપકે છે, અને આ ગરીબની પરસેવાની મહેનતની રોટલી, એમાંથી દૂધની સરવાણીઓ ફૂટે છે। મને માફ કરો બાપજી, આપ ખરું કહો છો। બાપજી, મારે ઘરે આજ શ્રીમદનો પ્રસંગ છે, એ એમ કેમ પાર ઉતરે અને મારો વંશ વેલો અખંડ રહે એવા આશીર્વાદ આપો બાપજી। જા શાંતિથી તારે ઘેર જા, માં રાંડલ તારા ઓરતા પૂરા કરશે। હવે તો એક જ માર્ગ છે, આત્મહત્યા, મોત। મોત આલખ નિરંજન। આત્મહત્યા પાપ છે મૈયા, પાપ એને પુણ્યની પરવા। મરવા જનારને મન નથી હોતી, પુત્ર બની પેટે અવતાર લે અને ભરી દે મારું ખાલી ખોળું, મઠાડી દે મારું વાંજ્ય મેળું, તો હું માનું ભાગ્ય લખનાર ભગવાન થી તારા ભેદ ની ભક્તિ મોટા છે। મારી ભક્તિની શક્તિના જોરે તને પલમાં પુત્ર આપીને તારું વાંજ્યા મેળું ટાળી શકું છું, પણ ઈશ્વરની અવગણના કરીને મારાથી ચમત્કાર ન સર્જાય મૈયા, તો પછી પુત્ર આપવાની ખોટી લાલચ આપી મારું માર્ગ ન રોક। ખોટી લાલચ નથી આપતો મૈયા, તો જીભા જોડી મુખ મને મરવા દે। તને મરવા દઉં તો મારો જોગ લાજે, મને જીવાડવી હોય તો વાંજ્યા મેળું ભાંગીને મારો ભાવ સુધારી દે। જો ભવ સુધારવો હોય તો આ ભેગદારી ને વચને બંધા, જે દી તારા પુત્ર ને પાછો લેવા આવું તે દિવસે એક પલનું મોડું કરાવી ના પુત્ર મને સોંપી દેજે। જોગીરાજ, મારા વાંજે મીણા ભાંગતા હો તો સૂરજ ની સાખી મારા સેતાના શિંગાર ના સોગન ખાઈને કહું છું કે એની સાથેની માયા ઘડીના છઠ્ઠા ભાગમાં મૂકી દઈશ। તો લે આ ભભૂત, પાણીમાં ઘોળીને તારા ધણી ને પાઈ દેજે, તારા ઘરે પારણું બંધાશે। જોગીરાજ, આલાખ નિરંજન। ક્યાં ગઈ તારી ભાઈ? માર કરીને મારે ઘરે પારણું બંધાવી, ત્યાં તો તું કેમ નજર લગાડી છે? લાવ મારી દીકરીને વાંઝણી। અરે આ સવાર સવાર માં ક્યાં વાંઝણી નું મોડું જોયું? અભાગણી થોડી મોડી એ નથી ઉઠતી, મુઈ વાંઝણી। અરે સવારના પોરમાં ક્યાં વાંઝણી ના શકુન થયા? એમ જાત્રા કરે થોડા બાળક મળે છે, વાંઝિયા રેવું એના કરતા તો ચેર ખોઈ ને મરી જવું સારું। પ્રભુ, મારી એક ધારી જાત્રા તને અધૂરી લાગી, મારી પૂજા ભક્તિમાં તને ક્યાં ઓછપ લાગી? એવા તે ક્યાં પાપ મેં કર્યા છે કે તે સ્ત્રીનો અવતાર દીધો
પણ સંતાન નથી દેતો તું એમ ઈચ્છે છે કે ગામના મેણા મને રીપાવે ના તારી એ ઈચ્છા પૂરી નહીં થવા દો જો જો આ જહેર ભક્તનું મૃત્યુ વાંચીને તારે તારી જાતને ભગવાનમાં ખપાવી છે હું મરીશ તારે સામે મરીશ અબ ઘડી જ મારા પ્રાણ દઈશ સુધારવો હોય તો ભેદદારી ને વચને બંધા જેદી તારા પુત્રને પાછો લેવા આવું તેદી એક પલનું મોડું કરાવીના પુત્ર મને સોંપી દેજે એક પલનું મોડું કરાવીના પુત્ર મને સોંપી દેજે મારું જીવ જાય પણ જીવથી અટકેરા મારા ગોરખને હું પાછો નહીં સોંપું એ મહાત્મા આવશે તું હું એને ઓળખવાની ના પાડીશ પણ ગોરખ પોતે ચાલતો થશે તો ડરી ગઈ એક માણસ છે સરસ્વતી સાધુની વાતમાં ભરમાઈને ગોરખ ભગવા પહેરે એ પહેલા તું એને ભોગ વિલાસની ભૂલ ભૂલામણીમાં ભૂલો પાડી દે ગોરખને પરણાવી દે સરસ્વતી નહીં તો એ ચાલતો થશે એ ચાલતો થશે સરસ્વતી એ ચાલતો થશે ચાલો ચાલો જલ્દી કરો પગો પડો મોં મોડું થાય છે અલસ નિરંજન કોણ જોગીરાજ તમે હા મૈયા હું મારી અમાનત પાછી લેવા આવ્યો છું નહીં નહીં જોગીરાજ નહીં તારું વાંજિયામણું ટાળવા મેં તને દીકરો દીધો હતો હા જોગીરાજ એને માંગુ ત્યારે પાછો આપવા તું વચનથી બંધાય છો અને તે તારા સૌભાગ્યના સોગન પણ ખાધા હતા સાચી વાત છે જોગીરાજ પણ મારો દીકરો હજુ કુમળું ફૂલ છે કઠોર તપસ્યા માટે એની ઉંમર નથી મારે હજુ એને પરણાવવું છે એના બાળકોને રમાડવાને મારે હૈયે હોશ છે માના હોશ ભર્યા હૈયાને કચેડીને તમે એને લઈ જશો મૈયા માયાના તાણાવાણા ક્યારેક એવા મજબૂત બંધન બની જાય છે કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે ગોરખ કોઈ સામાન્ય માણસ નથી ગોરખ એક શક્તિ છે પણ મહારાજ તારી પાસે રહેશે તો એ સંસારમાં ખોઈ જશે પણ મારી સાથે આવશે તો એને જગત જાણશે માટે મૈયા મારી અમાનત મને પાછી આપ નહીં જોગીરાજ નહીં કહો તો મો માંગુ ધન આપો હીરા જવેરાત આપો આ હવેલી આપો મારું સર્વસ્વ તમારા ચરણોમાં ધરવા તૈયાર છું હું તમારું ભિક્ષાપાત્ર એ રીતે ભરી દઈશ કે તમારે ભિક્ષા માટે ભટકવું નહીં પડે સાધુને લક્ષ્મીની લાલચ આપે છે મૈયા આજો આવા સોનાના ટુકડા તો રોજ સાધુને ઠેબે ચડે છે જીદ ન કર મૈયા આપેલું વચન પાળ ગોરખને સોંપી દે ગોરખ જા બેટા તું પણ ભોજન કરી લે ના ગુરુદેવ જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને શ્રદ્ધા ન હોત
तो गुरुदेव आ मायावी संसार नी माया पानी ना परपोटा नी जेम मारा मन माथी एकदम फूटी न जाय। वाह सरस बहु सरस वड़ा खाई ने चित्त प्रसन्न थयो। गोरख जा गाम मा जेने बीजा वड़ा ले आ। जे भी आज्ञा गुरुदेव। अरे तारा हाथ ना बनावेला वड़ा मारा गुरु ने खूब पाया। थोड़ा वधारे आप दया कर मां। दया तो डाक्टर ने खाए खावानु कोई मफत में नहीं आवतो। आवो ना बोल मां मारा गुरु तारो कल्याण करशे। तारो गुरु एवो तो का मोटो भगवान छे। मैया मारा गुरु मारा माटे तो भगवान करता विशेष छे। तारा माटे भगवान करता विशेष होय तो वड़ा ना बदला में तू मने शू आपीस। बोल मैया मारा गुरु ना नाम पर मारा प्राण मांगीश तो ए पण हूं आपीश। तारो प्राण ले मारे क्या भाव छूटवानो। जो तारा गुरु पर तने बहु प्रेम होय तो वड़ा ना बदले मने एक आंख आप। बस मां मागी मागी ने एक आंख ज मागी। अरे मारा गुरु ना नाम पर प्राण मांगे होत तो प्राण पण हूं आपत। ले मां झट कर मारा गुरुदेव मारी वाट जोता हशे। नहीं मां मने भिक्षा लेने पावन कर मारा गुरुदेव तारू कल्याण कर। अरे निरंजन अरे निरंजन अरे निरंजन हनीफ नाथ मारा अलख नो जवाब का आपता नहीं। आपने तो नाथ संप्रदाय ना चाहिए। दुराचारी गुरु ना चेलानी नाथ पंथ ने कोई जरूर नहीं। व्यभिचार ने वालो करी चोग ने चेतो कर्यो छे। आपड़ा नाथ पंथ ने स्त्रियों ना नाम थी पण आबर छेट लागे छे। त्यारे मच्छेंद्र नाथ स्त्रिया राणी ना मोह पास ना भोज बनावे छे। नहीं नाथ मारा गुरुदेव माटे आवा शब्दों सांभळवा ए पण मारा माटे पाप छे। पाप ने पुण्य नी एटली परवा हो तो जा जईने जोसिया राजमाई ना रंगराज। नाथ आ वात जो साची हशे तो मारा गुरुदेव ने हूँ छोड़ावीश। ज्यां सुधी मारा गुरुदेव ने पाछा न लई आऊं त्यां सुधी अलख ना आसन ऊपर बेसू तो मने अलख नी आण छे। अलख निरंजन अलख निरंजन अलख निरंजन। योगीराज मारी तमाम शक्तियों पर आपने हरावी ना सके। आपनो परिचय। महाबली मच्छेंद्रनाथ नो शिष्य गोरख। परंतु प्रभु मारा मार्ग में विघ्न नाखवानु कारण कारण के त्रियाराज नु रक्षण करवानु काम मारू छे। एनी हद में कोई पण पुरुष प्रवेशी शकतो नथी। आप तो महान शक्तिशाली छो परंतु गुरुदेव ने तेलो तमानी मायामाथी मुक्त नहीं करी शको। हजीए पाछा वळो। महाबली मारा गुरुदेव ने छोड़ाया वगर जो पाछो जाऊं तो मारो धर्म लाजे। धर्म जाळवा जशो तो जीव खोशो। तेलो तमानी शक्ति ने ऊंची ना आकता। ने मारी शक्ति ने ऊंची ना आको महाबली। आ तमारू अभिमान बोले छे। अभिमान नहीं परंतु आत्मविश्वास। आत्मविश्वास अने अभिमान मा सरी पड़ता समय नथी लागतो गोरखनाथ।
गुरुदेव ने मुक्त करावती वेला एक ख्याल राखजो के तमारो आत्मविश्वास अभिमान मा न फेरवाई जाए। गमे तेम तो ए गुरु एक गुरु छे। हाँ मां बली, ए मारा गुरुदेव छे अने एमना माटे जन्मो जन्म मारे नरक मा सबड़वू पड़े तो पण मारा गुरुदेव ने मुक्त कर्या सिवाय हूँ पाछो जवानो नथी। पण त्रियाराज मा पग मुक्ता वेत ज पुरुष माथु थड़थी जुदु करवानो महाराणी तिलोत्तमानो हुकम छे। तमे महाराणी ना महल मा पग कई रीते मूकशो? निरंजन गोरख શિષ્ય થઈને ગુરુને શિક્ષા આપે જેને તને વૈરાગની વાત ચીંધી એને તું વૈરાગનો પાઠ પડાવે છે। ક્ષમા કરો ગુરુદેવ, ક્ષમા કરો। જય 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 ધક્કા મારીને બહાર કાઢું એ પહેલા મારી આંખોથી દૂર થા। ચાલ લેજા। નહીં નહીં ગુરુદેવ નહીં। જ્યાં તમે ત્યાં હું, જ્યાં કાયા ત્યાં છાયા। તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઓ। જાય છે કે નહીં? ના ગુરુદેવ, તમારે અહીં જ રહેવું છે તો હું પણ અહીં જ રહીશ, તમારી સેવા ચાકરી કરીશ, તમારો પડ્યો બોલ જીવીશ ગુરુદેવ। ગૌરખ! ના ગુરુદેવ, તમે જાકારો દેશો તો હું જીવ દઈશ, પણ તમને એટલા મૂકીને તો ક્યાંય નહીં જાઓ ગુરુદેવ, ક્યાંય નહીં જાઓ। અરે મારો દીકરો બેટા, શું થયું? પિતાજી, હું કાદમાં પડીને ખડાઈ ગયો। અરે રે, તને વાગ્યું તો નથી ને દીકરા? કેટલો બધો ખડાઈ ગયો મારો બેટો। ગુરુદેવ, ક્યારેક એવી ઠોકર વાગે છે કે શરીર તો શું પણ આત્મા પણ ખંડાય છે। તું તો પડે ગોરખ, દાશો કોઈની જરૂર નથી। આજ ત્યાં ગોરખ આપના બાલકને નવરાવશે, એના લુગડા ધોશે, એની સેવા કરશે। ગુરુની છાયામાં રહેવું છે ને તો એને લઈ જા, એને નવરાવી ધોવરાવી સાફ કરીને લઈ આવ। જા, એને લઈ જા ગોરખ। આદેશ, લઈ જા ને। ગોરખ, તારા ગુરુ પુત્ર પ્રેમમાં અંધ બની અટવાયા છે। જ્યાં સુધી આ માયા નહીં મરે ત્યાં સુધી ગુરુ ભગવા ધારણ નહીં કરે। મારી નાખાને અને મુક્ત કર ગુરુને, મારી નાખાને, મારી નાખાને। બે મારા દીકરાને મારી નાખો। આરામ મળે છે, અભિમાન જાગે છે, પણ ઈશ્વર નથી મળતો। નિરંજન
ત્યારથી તમારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. મારા ગુરુભાઈને હું જીવતદાન આપીશ. નિરંજન, જીવતદાન દેવાની તમારામાં તાકાત ન હતી. તમારા પુત્રના પ્રાણ લીધા શા માટે? મૈયા, ત્રીજી વાર અલખનો આરાધ કરું છું. જો મીણનાથ બેઠા નહીં થાય તો મારા ગુરુદેવને તમને સોંપી અને મારો પ્રાણ દઈશ. ગોરખનાથ, જ્યાં સુધી ગુરુને છોડાવવાનો તમારા મનમાં ગર્વ છે ત્યાં સુધી તમે મીણનાથને જીવતદાન નહીં આપી શકો. ગમે તેમ હોય પણ ગુરુ એ ગુરુ છે. એના આદેશને આશીષ વિના તમારી સાધના અધૂરી છે. સાચી વાત છે પવનપુત્ર. જય શ્રી રામ. ક્ષમા કરો ગુરુદેવ, આદેશનો ચીલનારો હું. ભાન ભૂલીને આપને આદેશ આપી ચૂક્યો, એ આદેશને આપે ચીલ્યો, એ જાણી મને ગર્વ થયો. ગુરુદેવ ક્ષમા કરો, આદેશ આપો ગુરુદેવ. કલ્યાણ ગોરખ, મીનાથને પુનઃજીવિત કર. આદેશ ગુરુદેવ. નિરંજન, આજે તું શ્રાપમાંથી મુક્ત થઈ. મીનનાથ પણ નવનાથમાં એક નાથ કહેવાશે. સંસારમાં એની પૂજા થશે. આલખ નિરંજન. આદેશ. આલખ નિરંજન. આદેશ.